નમસ્કાર. ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી ગુજરાતભરમાં કોવિડના 363 પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજ સમય દરમિયાન 11 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમનું મૃત્યુનું કારણ પ્રાથમિકપણે કોવિડના સંક્રમણનું રહે, અને 18 એવા લોકોનું દુઃખદ અવસાન થયું છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી, જેને આપણે કોમોર્બિડ કન્ડિશન કહીએ છીએ, અને કોવિડનું સંક્રમણ પણ થવાના કારણે એમનું મૃત્યુ થયું છે. અને આજે જે ડિસ્ચાર્જ થયેલા છે એ લોકોની એ સંખ્યા ટોટલ 392ની છે. એટલે આજે જે ડિસ્ચાર્જ થયા છે 392, અને એની સામે જે પોઝિટિવ કેસીસ આજે નોંધાયા છે 363, એટલે નેટ વધારે લોકો આજે ડિસ્ચાર્જ થયા છે. અને આજની આ ડિસ્ચાર્જને આવરી લેતા ટોટલ ગુજરાતમાં 44.3% 44.3% રિકવરી રેટ છે, જે પણ એક ઇટ્સ અ વેરી હાઈ ફિગર, ગુડ ફિગર. અને આજ સુધી જે ક્યુમ્યુલેટિવ એટલે અત્યાર સુધી સરેરાશ ટોટલ સરવાળો આપણે જોઈએ તો 5,880 લોકોનું ડિસ્ચાર્જ થયું છે. 5,880 લોકોનું ડિસ્ચાર્જ સફળતાપૂર્વક ચિકિત્સા થઈ ગઈ છે, અને સારવાર લીધા પછી આ લોકો ઘરે ગયા છે. અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ પેશન્ટ્સ આવ્યા છે, આમાં ટેસ્ટ થયા છે 13,273, અને જે એક્ટિવ પેશન્ટ્સ છે એમાંથી 63 એવા છે જે ક્રિટિકલ કેર વેન્ટિલેટર પર છે, અને 6,528 એવા લોકો છે કે જે સ્ટેબલ છે, એટલે કાં તો રૂમ એર પર છે કે સિમ્પલ ઓક્સિજન પર છે. આજ છેલ્લા 24 કલાક આજ સાંજના 5 વાગ્યા સુધી જે આપણે ટેસ્ટ કર્યા છે એની સંખ્યા છે 6,410, અને અત્યાર સુધીના ટોટલ જે આપણે ટેસ્ટ કર્યા 1,72,562, 1,72,562. આજે સાથે એક બે સક્સેસ સ્ટોરીઝ આવ્યા છે. એક સક્સેસ સ્ટોરી ખાસ કરીને 65 વર્ષના જસવંતસિંહ પરિહાર ભાઈ, જે વસ્ત્રાલ અમદાવાદમાં રહે છે, એમને 8 મેના રોજ એમને માથાનું દુખાવ, હેડેક હતું, એલજી હોસ્પિટલમાં ગયા, અને ત્યાં એમને એમની મેમરી એમ્નિઝિયા પણ ડેવલપ કર્યું, એટલે એ પોતાના સગાવાળાઓને પણ ઓળખી ન શક્યા. સીટી સ્કેનમાં ગયા અને ડાયગ્નોઝ કરવામાં આવ્યું કે એમને બ્રેઇન હેમરેજ થયું છે. ફર્ધર આને હજી વધારે ગંભીર એ રીતે આ કેસ થયું કે કોવિડ માટે પણ પોઝિટિવ ટેસ્ટ થયા, અને એમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 9 મહિનાના 9મી તારીખે ત્યાં એડમિટ કરવું પડ્યું, ત્યાં રેફર કર્યા હતા. અને ત્યાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હતા, અને એમની ફેમિલીને એમના પરિવારજનોને લાગ્યું કે આટલી ગંભીર કન્ડિશન છે, એક તો બ્રેઇન હેમરેજ છે, એમને મેમોરી લોસ એટલે એમને યાદદાશ્ત પણ, એમ્નિઝિયા પણ આવી ગઈ છે, એમની યાદદાશ્ત ગુમાવી બેઠા છે, કોવિડના પણ પોઝિટિવ છે, અને એમની કન્ડિશન પણ થોડી ક્રિટિકલ થઈ. પણ એ પહેલાં એમના જે ડૉક્ટર્સ હતા એમને સજેસ્ટ કર્યું કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે પણ આપણી મેડિસિટીના કેમ્પસમાં છે, ત્યાં શિફ્ટ કરવામાં આવે, અને એમની કન્ડિશન 13મીએ જે ક્રિટિકલ થવા માંડ્યું માટે ઝડપથી 13મીએ એમની સર્જરી પણ કરવી પડી, અને એ રાતના 1 વાગ્યાથી 3 વાગ્યા વહેલા સવાર સુધીના 13મી તારીખે એમની સર્જરી કરવામાં આવી. એટલે 1 AM till 3 AM ઇન ધી અર્લી મોર્નિંગ ઓર લેટ નાઇટ ઓફ 13th May અને અર્લી મોર્નિંગ ઓફ 14th May. પણ ઈશ્વરની કૃપાથી અને આપણા બધા કોરોના વોરિયર્સ જે ત્યાંના સર્જન્સ હતા, ડૉક્ટર્સ હતા, એ બધાના ખૂબ અથાગ પ્રયત્નોથી રાતના પણ દિન રાત જે આપણે કહીએ છીએ, આ લોકોએ ખૂબ સક્સેસફુલ સર્જરી કરી, અને એ બિલકુલ સાજા, સર્જરી સરસ રીતે થઈ, અને D9 આઇસોલેશન વોર્ડમાં એમને શિફ્ટ કરવામાં આવ્યું. પછી ફરી હવે એમની યાદાશ આવી ગઈ છે, અને એ બિલકુલ એમની એક અનુભવ બિલકુલ પ્રસન્નતાથી કહે છે કે હવે હું ઝીરોમાંથી હીરો બની ગયો છું. અને આખા સિવિલ હોસ્પિટલના સ્ટાફ એમને એટલી અદ્ભુત એમની દેખરેખ રાખી, એના માટે એમની એક આભાર વ્યક્ત કરે છે, ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરે છે. અને ખાસ કરીને જે ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, એમાં ડૉક્ટર SJ સોલંકી, ડૉક્ટર જયંત, ડૉક્ટર મિલાપ, એ બધાએ જે આ કોરોનાના સંક્રમણ કાળમાં પણ આટલી બધી મહેનત કરીને, કેટલું એમની કાળજી રાખીને, જ્યારે એમના બધા આશાઓ પણ
એ ગુમાવી બેઠા હતા ત્યારે એમને બિલકુલ સાજા કર્યું, સર્જરી કરી, ઊભા રહીને રાતના 3 વાગ્યા સુધી અને એકદમ ઠીક કર્યું. એનું એમને એક થેન્ક્સ વ્યક્ત કર્યું છે. અને ખાસ એમને GCRIના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા અને ડૉક્ટર નદીમને પણ કે એમના GCRIના સ્ટેમાં પણ રોજે રોજ એમને જે ખ્યાલ રાખ્યું સારવાર માટે, જે બધી અનુકૂળતા કરી આપી, એના માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. એમને કહ્યું કે મેં જીવનમાં ભગવાનને તો સ્વયં નથી જોયા, પણ આ બધા ખરેખર જે ડૉક્ટર્સ જેમણે મારી સેવા કરી છે, મને એક આખું જીવનદાન આપ્યું છે, એ મારા માટે ભગવાન કરતાં મોટા છે, એવી એમની પોતાના એમના અભિવ્યક્ત એમના ભાવ એમને વ્યક્ત કર્યા છે. ચાલો આપણે એમનો વિડીયો પણ એક જોઈએ. मेरा नाम भदौरिया गजेंद्र सिंह है और ये मेरे ससुर जी हैं. तो इनके सर में कुछ दिनों पहले दर्द था जो इन्हें पता नहीं चला, और हम इनको लेके LG हॉस्पिटल गए थे. और LG हॉस्पिटल जाने के बाद में पता चला वहाँ पे इनको 2 दिन बाद के इनको ब्रेन हेमरेज है, और वो ब्रेन हेमरेज का इनका CT स्कैन किया गया. CT स्कैन में ब्रेन हेमरेज पता चला और ब्रेन हेमरेज का इनका इलाज चालू हुआ. और उसके 2 दिन बाद इन्हें कोरोना पॉजिटिव बताया गया और इन्हें सिविल भेज दिया गया. फिर इन्हें सिविल भेजा. सिविल भेजने के बाद जब सिविल में हम आए तो हमें इन्हें 1200 बेड में रखा गया. 1200 बेड से इनको GCRI में डाला गया, ICU में. बोले इन्हें GCRI ICU में डालो. और उसके बाद 2 दिन बाद फिर उनका वहाँ इलाज चला. उनका इलाज चलने के बाद उनकी रिपोर्टें सारी इकट्ठी की गई. फिर बाद में एक डॉक्टर ने हमको बताया कि भाई इनका कोरोना का रिपोर्ट पॉजिटिव भी आया था, और दूसरी बात ये है कि इनको ब्रेन हेमरेज है, तो इनका इमिडिएटली ऑपरेशन करना पड़ेगा. फिर ऑपरेशन के लिए उन्होंने हमें रात को 11 बजे डॉक्टर साहब ने कॉल किया, बोला आप हॉस्पिटल आ जाइए. और हम हॉस्पिटल आए. उसके बाद हॉस्पिटल आने के बाद डॉक्टर ने 1 बजे इनको नाइट में 1 बजे करीबन ये ब्रेन हेमरेज के ऑपरेशन के लिए अंदर ले गए इन्हें. और 3:15 बजे इन्हें ऑपरेशन करके बाहर कर दिया गया. ऑपरेशन सक्सेसफुल था. और अभी इन्हें इनको जिस वार्ड में रखा गया है, अभी मैं उसी वार्ड से बोल रहा हूँ, अभी इनकी तबीयत पूरी तरह संपूर्ण और स्वस्थ है. इन्हें कोई दिक्कत नहीं है और ये अपने रिश्ते खुद ही आराम से रहना चाहते हैं और व्यवस्थित घूम फिर लेते हैं, जिससे इनको सिविल वालों का आभार व्यक्त कर रहे हैं ये, और ये डॉक्टरों का भी आभार व्यक्त कर रहे हैं. और ये एक मैसेज दे रहे हैं डॉक्टर को, ये बोल रहे हैं कि भाई डॉक्टर साहब भगवान है, और ये आप इनकी आवाज़ से ही सुन लीजिए. अब हम जीरो से हीरो बन के जा रहे हैं. बताओ बताओ. जीरो से हीरो बन के जा रहे हैं आज. हाँ. और इन्होंने एक और मैसेज दिया है जो मुझे बताया, बोले डॉक्टर भगवान है. मैंने कभी डॉक्टर को तो ठीक है, बाकी भगवान को कभी देखा नहीं था, मगर डॉक्टर के रूप में भगवान को जरूर देख लिया है. ये इन्होंने मैसेज दिया है, पर ये अभी थोड़े इमोशनल हो गए, ये बोल नहीं पा रहे, जिससे मुझे कहना पड़ा. बाकी सभी डॉक्टरों का आभार, और सिविल के सभी डॉक्टरों का, नर्स का, और ऑल सिविल स्टाफ का आभार. नमस्कार. आज बधाने नमस्कार कहता पहला छेले एक खूब सारा साचा हकारात्मक सारा समाचार छे. एक तो सौथी पहला कि सूरत नी अंदर ત્યાંની રિકવરી રેટ પણ સારી છે. સમગ્ર ભારતમાં જ્યારે 39% છે, ત્યારે સુરતમાં એ ખૂબ જ શ્રેષ્ઠ 67.6 એટલે 67.6% કે પ્રતિશત છે. પણ એનાથી ખાસ વિશેષ કે આજે સિવિલના કોવિડ હોસ્પિટલમાંથી તમે એક ફોટોગ્રાફ જોઈ શકશો. દિવ્યાંગ એવા 17 વર્ષના મેહુલ ધર્મિલ જૈન, કે જેમને આ કોરોનાની લડાઈમાં એ જીતીને આજે ડિસ્ચાર્જ થઈને ગયા છે, એ આપણને બધાને પ્રેરણા આપે છે કે કોરોનાની લડાઈમાં આપણે જો પોઝિટિવ રહીએ, એક દૃઢ મનોબલ રાખીએ, આપણી ઈચ્છાશક્તિ હોય અને ડિટર્મિનેશન હોય, આપણે એક નક્કી કર્યું હોય કે હું ચોક્કસ આમાં જીતીશ, તો ચોક્કસ આપણે હિંમત સાથે જીતી જ શકીએ. અને એ જ રીતે ફરી બધાને અનુરોધ કે આપણે પેનિક ન કરીએ, ભય બિનજરૂરી ન રાખીએ, પણ જે જે પણ આપણે કાળજી લેવાની છે બધી રાખીએ. આપણી રોગ પ્રતિકારક શક્તિ, વિશ્વભરના વૈજ્ઞાનિકો એ જ કહે છે વારંવાર કે આ કોરોના હોય તો એને સામે લડવા માટે આપણી પાસે એક ચોક્કસ વિકલ્પ આપણા હાથમાં છે, તે છે કે આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિને કે ક્ષમતાને વધારીએ. અને એ પણ આપણા જ હાથમાં છે. સિમ્પલ એના ઉપાયો છે જે આપણે અવારનવાર કહેતા આવ્યા છે. તો આપણે બધાને વિનંતી કે આપણી ઇમ્યુનિટીને બિલ્ડ કરીએ,
बने ट्रू पॉजिटिव रहिए, चेयरफुल रहिए. नमस्कार.